ભરૂચના વિસ્તારમાં આવેલો ઓમકારનાથ ઠાકુર કલાભવનની સલામતીમાં રામ ભરોસે છે. કલાભવનમાં રિનોવેશન કરાયા બાદ ફાયર સેફ્ટીના સાધનો ઓવરડેટેડ થઈ ગયા છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત પંડિત ઓમકાર ઠાકુર કલાભવન આવેલ છે. શહેરના પંચાયતની વિસ્તારમાં આવેલ રંગઉપવન જૂનું જર્જરિત થતા શક્તિનાથ વિસ્તારમાં સરકારે પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન નામના ટાઉન હોલમાં ભેટ આપી હતી. શહેરની કલાપ્રેમી જનતા તથા સંસ્થાઓ ઉપરાંત શાળા તથા સામાજિક સંસ્થાઓ દ્વારા કલાભવનનો ઉપયોગ તેમના કાર્યક્રમો માટે થતો આવ્યો છે. પાછલા વર્ષમાં કલાભવનની ઇમારત પણ થોડા ઘણા અંશે ખખડધજ બનતા તેનું મરમ્મત કામ કર્યું હતું. આશરે 1.5 વર્ષના કામકાજ બાદ ફરી 3-1 મહિના અગાઉ જ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવનનો ઉપયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. કલાભવનના રિપેરિંગ કામ વખતે અહીંના હોલ માટે ઉપયોગમાં લેવામાં આવતા ફાયર એન્ટીબ્યુશરને કાઢીને સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો. હવે જ્યારે કલાભવનનું રિપેરિંગ કામ પૂરું થતાં તેનો ઉપયોગ ફરી શરૂ કરાયો છે, ત્યારે ફાયર એન્ટીગ્યુરેશનમાં રસાયણનો એક્સપાયર ડેટ વાળા થઈ જવાથી લગાવાયા નથી. કલાભવનના ફરીથી ચાલુ થવાના 3 મહિના વીતી ગયા હોવા છતાં કલાભવનના કાર્યકર્તા ગણાતા નગરપાલિકાના કલાભવનનો ઉપયોગ કરે છે અને જો કાર્યક્રમ દરમિયાન આગ લાગવાનો પ્રસંગ બને ત્યારે શું થાય તે ચિંતાનો વિષય બને છે. નગરપાલિકાના શાસકો આ બાબતે ગંભીર બનીને વહેલાથી વહેલી તકે ફાયર એન્ટીગ્યુરેશનનું રિફિલિંગ કરાવી અથવા તો નવા ખરીદીને કલાભવનમાં મૂકે તે હિતાવહ છે. અભિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.